અવારનવાર અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠાથી જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, બનાસકાંઠામાં અકસ્માતની ઘટના બનવા પામી છે. આપને જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લાના રોડ અકસ્માતમાં એકનું મોત થયું છે. આપને વધુમાં જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટના બનવા પામી છે. તો આ અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા બનાસકાંઠાથી જોડાઈ ચૂક્યા છે. અશોક જી, અશોક જણાવશો અકસ્માતની ઘટના પામી છે, શું છે સમગ્ર માહિતી? જી રેના, વાત કરવામાં આવે બનાસકાંઠાની, બનાસકાંઠાના અમીરભાઈ તાલુકામાં અવારનવાર અકસ્માતનો સિલસિલો યથાવત છે. તો આજે પણ એક રાજસ્થાન તરફથી બાઇક લઈને બે યુવકો અમીરગઢ તરફ આવતા હતા. તે સમયે ફોર્ચ્યુન હોટલની બાજુમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા એક ઈસમનું તો ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજો એક અન્ય ઈસમ ગંભીર રીતે ઘાયલ હતા. તેને અમીરગઢ 108માં અમીરગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ અમીરગઢ પોલીસ ઘટનાસ્થળ પર હાજર થઈ હતી. જી જી રીતે આપ જણાવી રહ્યા છો કે અવારનવાર અકસ્માતોની જે ઘટના બનતી હોય છે, વાહન ચાલકની અડફેટે લેતા એકનું મોત થયું છે તો એક ઈસમ ઘાયલ થયો છે. સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ સમગ્ર માહિતી આપી, અવારનવાર અકસ્માતોની ઘટના બનતી રહ્યા છે, ત્યારે અમીરગઢના ફાઉન્ટેન હોટલ પાસે બાઇક ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા એકનું મોત નીપજ્યું છે, જ્યારે અને એક ઈસમ ઘાયલ થયો છે. રાજસ્થાનના ચનાર ગામનો રહેવાસી છે, તે બહાર આવ્યું છે. તો 50 વર્ષના અધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, ત્યારે અમીરગઢ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.